નમસ્તે પ્રિય મિત્રો, સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો હજી સુધી આપ સૌએ સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કુમાર સંભવની પંચમ સર્ગની શૃંખલા અંતર્ગત આજે આપણે છઠ્ઠા શ્લોકનું અધ્યયન કરીશું. કદાચિદાસન્ન સખી મુખેન મનોરથગ્નમ પિતરમ મનસ્વિની અયાચિતારણ્યનિવાસમાત્મનઃ ફલોદયાન્તાય તપઃ સમાદય. પૂર્વોક્ત શ્લોકોમાં આપણે જોયું કે પાર્વતીજી જે છે એ તપ માટે ઉદ્યત છે અને માતા મેનકા એમને ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પાર્વતી એકની બે થતી નથી અને એમણે તપશ્ચર્યા કરવાનો નિર્ણય જે છે અને પોતાની વર પ્રાપ્તિનો નિર્ણય એમણે અડગ રાખ્યો છે. તો માતાને કન્વિન્સ કર્યા બાદ, માતાને સમજાવ્યા બાદ હવે પ્રસ્તુત શ્લોકમાં પાર્વતી જે છે એ પિતા પાસે જ્યાં સુધી ફલની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તપ કરવાની આજ્ઞા માંગે છે. આપણે જોતા હોઈએ છીએ કે સમાજમાં દીકરીઓ જે હોય છે એ માતા પાસે ખૂબ જ ખુલીને અને સરળતાથી કોઈ પણ પોતાની અંગત વાતો હોય છે એ સરળતાથી કરી શકતી હોય છે. પોતાની સખીઓ જોડે એ કોઈ પણ વાતોનું ડિસ્કશન છે, ચર્ચા છે, એ મન મૂકીને કરી શકતી હોય છે. પરંતુ પિતા છે, ભાઈ છે કે અન્ય કોઈ પણ વિપર્યય છે એમને એ અમુક પ્રશ્નો ખુલીને કહી શકતી હોતી નથી. એવી જ રીતે અહીં પાર્વતી જેને શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા છે અને એમને પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય તપ છે અને એ તપની પરમિશન માટે, તપના અનુજ્ઞા માટે પોતાના પિતાને એ સાક્ષાત નથી કહી શકતી, એટલે એ પોતાના સખીઓના માધ્યમથી પિતા હિમાલય પાસે તપની આજ્ઞા માગે છે. અન્વય જે છે એ આ શ્લોકનો એમ છે, કદાચિત મનસ્વિની સા મનોરથગ્નમ પિતરમ આસન્ન સખી મુખેન ફલોદયાન્તાય તપઃ સમાધયે આત્મનઃ અરણ્ય નિવાસમ અયાચત. કદાચિત એટલે એકદા, ક્યારેક, મનસ્વિની સા, મનસ્વિની કે જેમને પોતાનું મન નિશ્ચય છે, સ્થિર છે, અડગ છે એવી, સા, સા એટલે તત્શબ્દ પૂર્વ પરામર્શક એટલે કે પાર્વતીનો જ બોધક છે. મનોરથગ્નમ પિતરમ, મનોરથમ જાનાતીતિ મનોરથગ્નઃ, ઉપપદ તત્પુરુષ સમાસ અહીં પ્રયુક્ત કરવામાં આવ્યો છે. મનોરથ ઉપપદ પૂર્વ જ્ઞા ધાતુથી મનોરથગ્નમ રૂપ બને છે. ક પ્રત્યયનું આ રૂપ છે મનોરથગ્નમ. તો અથ કદાચિત મનસ્વિની એટલે સ્થિર ચિત્તા, જેમનું હૃદય સ્થિર છે પોતાની લક્ષ્ય પ્રાપ્તિ માટે. સા પાર્વતી મનોરથગ્નમ અભિલાષાભિગ્નમ પિતરમ હિમવંતમ. પિતા જે છે એનાથી ક્યારેય પણ કોઈ પણ વાત જે છે એ સંતાનોની છાની અથવા તો છુપી જે છે એ રહેતી નથી. તો અહીં પણ પિતા હિમાલય જે છે એ પુત્રી પાર્વતીનું જે મનોરથ છે એ ઈચ્છા જે છે એમને જાણે જ છે અને એ એવા મનોરથને જાણનારા પિતા પાસે પાર્વતી આસન્ન સખ્યાપ્ત સખી સૈવ મુખમ ઉપાય. અહીં જે મુખ શબ્દ જે છે એ ઉપાય અર્થમાં પ્રયોગ થયો છે. મલ્લિનાથ કહે છે, મુખમ નિસરણે વક્ત્રે પ્રારંભો પાયયોરપી. તો આસન્ન ચાસો સખી ચ, આસન્ન સખી એવો કર્મધારય સમાસ થશે અને ત્યારબાદ
તૃતીય તત્પુરુષ સમાસ મુખ સાથે કરવામાં આવ્યો છે. આસન્ન સખ્યા મુખમ, એટલે કે એમના પિતાની પાસે જે પોતાની સમીપની જે ક્લોઝ ફ્રેન્ડ હતી, જે દોસ્ત હતી, દોસ્ત હતી, મિત્ર હતી, સખી હતી, એમના પાસેથી તેન ફલોદય ફલોત્પત્તિ અંતઃ અવધિયસ્ય તસ્મૈ ફલોદયાંતાય. એટલે કે જ્યાં સુધી ઉદય એટલે ઉત્પત્તિ, ફળની ઉત્પત્તિ જ્યાં સુધી ન થાય, લક્ષ્યની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી તપઃ સમાદય તપો નિયમાર્થમ આત્મનઃ સ્વસ્ય અરણ્ય નિવાસમ વનવાસમ અયાચત. જ્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પોતાનું અરણ્ય નિવાસ વનવાસ જે છે એ પાર્વતીએ પોતાના સખીઓના મોઢેથી પિતા પાસે એ વિનંતી કરી છે. અને અહીં અયાચત જે છે એ ક્રિયાપદ હોવાથી દ્વિકર્મકનો પ્રયોગ થયો છે. મનોરથગ્નમ પિતરમ અરણ્ય નિવાસમ દુ યાચ પચ દન રુદ્ધિ પ્રચ્છિ તિબ્રુ સાસુ જીમત મુસામ કર્મયુક શાત અકથિતમ તથા સ્યાન નિહૃકૃષ્વહા. આ કારિકાથી, વ્યાકરણની આ કારિકાથી યાચ ધાતુ અને અન્ય જે ધાતુઓ 16 ધાતુઓ છે એના યોગમાં દ્વિકર્મકનો પ્રયોગ થતો હોય છે. તો આ રીતે આપણે પ્રસ્તુત શ્લોકમાં જોયું કે પુત્રી પાર્વતી પિતાને અડક તપશ્ચર્યા કરવા માટે વિનંતી કરે છે, અને એ પણ કોના મુખેથી? સખીઓના મુખેથી એ વિનંતી કરે છે. ફરીથી એકવાર ભાવાર્થ જોઈએ. ત્યારબાદ એક દિવસે સ્થિર ચિત્તવાળી તે પાર્વતી પોતાના મનોરથને ન જાણનાર પિતા હિમાલયની પાસે પોતાની સખીઓના માધ્યમથી જ્યાં સુધી શિવરૂપી પતિ પરમેશ્વરનું વરદાન પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી તપ કરવાની આજ્ઞા માગે છે. જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરો, આપના પ્રતિભાવો અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો, અને સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, ધન્યવાદ, પુનઃ મિલા.